રાજકોટથી મતના સમાચાર મળ્યા છે. મબલખ આવક જોવા મળી છે. ચાલુ સાલ પૂરતી માત્રામાં વરસાદ થતાં અને ધોરાજી તાલુકામાં લાગુ પડતા સિંચાઈના 3 ડેમો ભાદર 1, ભાદર 2 અને ફોફળ ડેમ પૂરતા ભરાઈ જતા સિંચાઈનું પાણી પુષ્કળ હોવાથી મગફળી નીકળ્યા બાદ, મગફળી અને સોયાબીન નીકળ્યા બાદ ખેડૂતો દ્વારા ઘઉંનું પુષ્કળ વાવેતર કરેલ છે. ત્યારબાદ કપાસ નીકળીને પણ ઘઉંનું વાવેતર થયેલ છે. છેલ્લા 15 દિવસથી આ ઘઉંની આવક દરરોજની 5000 મણ ઉપરની થયેલ છે અને 350 સુધી ઊંચામાં બજાર ભાવ હરાજીમાં મળે છે. એવી રીતે ધાણાનું વાવેતર થતાં રોજના 1000-1200 મણ આવે છે અને 1250 રૂપિયા સુધી ઊંચામાં ધાણાના ભાવ મળે છે. અત્યાર સુધીમાં 1,00,000 મણ ઉપર ઘઉંની આવક થયેલી છે. હજુ આવનાર દિવસોમાં આવક વધશે. સરકાર દ્વારા પણ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ચાલુ થવાની છે, જેનું રજીસ્ટ્રેશન ચાલુ છે. આવનાર દિવસોમાં હજી ઘઉંની આવક વધશે એવી આશા છે. અત્યાર સુધીમાં કેટલા ઘઉંની ખરીદી થઈ છે, કેટલી આવક હશે? અત્યાર સુધીમાં ચાલુ સિઝનમાં 1,00,000 મણ ઉપર ઘઉંની આવક થયેલી છે.